રની બેદરકારીના કારણે ભરૂચ જિલ્લાની પવિત્ર નર્મદા નદી પણ પ્રદૂષિત નદીઓની યાદીમાં જોડાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ભરૂચ શહેરવાસીઓની ડ્રેનેજ લાઇન અને બિલ્ડરોની ડ્રેનેજ લાઇન સીધે સીધી નર્મદા નદીમાં જોડાઈ જતા પવિત્ર નદી દૂષિત નદી બની રહી છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં ભરૂચ જિલ્લાવાસીઓનું ડ્રેનેજ લાઇનનું પાણી તેમજ ઉદ્યોગપતિઓનું કેમિકલવાળું પાણી પણ નર્મદા નદીના પાણીમાં ભળી રહ્યું છે આ સાથે બિલ્ડરોએ પણ પોતાની ઇમારતોની ડ્રેનેજ લાઇન નર્મદા નદી સાથે જોડી દેતા પૂર્વ પટ્ટીના જશવંતસિંહ ગોહિલે તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ બિલ્ડરો અધિકારીઓને ગાંઠતા નથી બિલ્ડરો દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દૂષિત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે પવિત્ર નર્મદા નદી તંત્રના પાપે અપવિત્ર બની જાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે જાડેશ્વરના નર્મદા પાર્કની બાજુમાંથી કેટલાક વિસ્તારોનું ડ્રેનેજ લાઇનનું પાણી સીધે સીધું નર્મદા નદીમાં ગટર મારફતે જઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરાય તો ગુજરાત રાજ્યની દૂષિત નદીઓમાં પવિત્ર નર્મદા પણ સામેલ થાય તો નવાય નહીં પૂર નર્મદા નદી શુદ્ધ શુદ્ધ રહે એના માટે છેલ્લા એક વર્ષથી એક લડત આપી રહેલો છે આ બિલ્ડરોની સામે બિલ્ડ અમારા પૂર્વપટ્ટી વિસ્તારમાં જેટલા બી બિલ્ડરો છે તે પોતાના સોસાયટીઓ મોટા મોટા એપાર્ટમેન્ટના એકનો બી ખાલ કુવો નથી એ તો એની વારંવાર મેં તંત્રના લેખિતમાં રૂબરૂમાં વારંવાર મેં જાન બી કરી વિદ્યા બી બે ત્રણ વખતે જાન કરી તો છતાં બી આ બિલ્ડરો તંત્રના ગાંઠતા જ નહીં એવું જ કહેવાય તો શ્રી પાસે એવું જ છે કે તંત્રને ગાંતા જ નહીં આ લોકો અને ખુલ્લે આમ નર્મદા નદીમાં પ્રદૂષણ ફેલાવી રહેલા છે શું માનો છો તમે નર્મદા નદી શુદ્ધિકરણ રહેશે કે પછી આવનાર દિવસમાં પ્રદૂષિતમાં આવશે જો તંત્ર ધ્યાન નહીં આપે તો ખરેખર નર્મદા નદી એક દિવસ ગત ની જેમ ગત ગંગા થઈ જશે